વાતો કરું છું. બાકી ડોક્ટર છે એ પરમાત્માનો બીજો ભાઈ છે સાહેબ, છેલ્લા શ્વાસે કોઈ ઈલાજ ન હોય. અને ત્યારે ઘણા એવા ડોક્ટર છે, હમણાં અમે માંગુકિયા સાહેબને ત્યાં બેઠા હતા, અમારા પરમ ડોક્ટર ડોક્ટર છે સાહેબ. આ તો હસી ખુશીની વાત, હું વાત એ કરું છું પરમાત્મા કેટલો દયાળુ છે એની વાત કરતો. આપણે ડોક્ટર છે એ કદાચ એવું માગતા હશે, પણ એની સામે અમુક ડોક્ટરો એવા પણ છે કે દર્દીની પાસે સાહેબ કાંઈ પૈસા ન હોય ને તો ફીના પૈસા નથી લેતા, મેડિકલના પૈસા નથી લેતા, અને ઘરે જવાના પૈસા ન હોય ને તો રિક્ષાના ભાડા ને એમ્બ્યુલન્સના ભાડા પણ ડોક્ટરોએ ચૂકવાના. મારા મિત્રોના ઘણા બધા દાખલા છે સાહેબ. ઈમાનદારી ને માનવતા જેની પાસે છે એવા પણ ડોક્ટરો પડ્યા છે. પણ આપણે માયાભાઈ એક સરસ વાત કરે કે અમદાવાદ સાયલ હોસ્પિટલ છે અને હોસ્પિટલની બાજુમાં ઠાઠડીઓની દુકાન છે. તે માયાભાઈ કે હું ત્યાંથી નીકળ્યો ને તો એ દુકાન ખોલવા વાળો એ કે એ અગરબત્તી કરતો, તમે માતા તમે પિતા, તે કે એ હું માગતો હશે, એ તો એ જ માગતો હશે ને બે ત્રણ ઉપાડી લે એમ, એને તો એ જ હોય. પણ વાત એ છે કે દયાળુ એટલો છે કે બીજા બેને મારીને પણ મને તમને રોજી આપે છે સાહેબ. ભૂખ્યા શું જગાડે છે, ભૂખ્યા કોઈથી સુવડાવતો નથી. ત્યારે ગમે ત્યાંથી ગોતી ગોતી એ ઓલા હંસલાને આપે મોતી. આપણે એવું સાંભળ્યું છે કે મહાસાગરની મહેલ પણ હંસલા છે હાચા મોતીડા ખાય તો એને પણ મોતી ગોતીને આપે છે. અને ગાંડી ગરીમાં તમે ક્યારેક કાશ્મીરી બાપુના દર્શન કરવા માટે જાજો સાહેબ, ડાલામાં તો હવે ડણકું દેતો હોય ને એક ભેંસનું મારણ કરી નાખે, 2-2.5 લાખ રૂપિયાની થાળી થાય તો એને આપવા માટે બંધાણો છે. ગમે ત્યાંથી ગોતી ગોતી એ ઓલા હંસલાને આપે મોતી, પણ કીડીઓને એક કણકોને ઓલા કીડીઓને એક કણકોને હાથીડા ને માણું રે મારા હરીની આટડીએ મારે રોજનું હતા રોદી રે હરીની આટડીએ મારે રોજનું. નંદા સાહેબ આવી બધી પંક્તિની રજૂઆત એટલે કરું છું કે સાકીરભાઈ ને એ મૂળ તો ધરતી હોરટ જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજ હેંજળ પીવે એના નમણા નર ને નાર. મૂળ તો જૂનાણું ને, હા મૂળ જૂનાગઢ. એટલે આવી વજનવાળી વાતો એને ગમે, નહીતર અમુક જગ્યાએ તો અમને શું કે ખબર, એ બાપા પોચું પોચું કહેજો તમારું કવર થાય તો એ નરેશભાઈને આપી દેશું. એમ કે જાજી વજનવાળી વાત કરશો તો કે છોકરા બેહી જાય, લે બેહી જાય એ તો અમારો ડાયરો તો સહન જ એના કરે. પણ આ તો ગાંડી ગરીમાં જૂનાણામાં મોટા થયા છે અને કાશ્મીરી બાપુને ત્યાં તો હાવે જ ધણકું દેતા હોય. ત્યારે જોયું રે નહીં રે મેં તો જાણું કે ખતાણ રે મારા હરીની આટડીએ મારે રોજનું ખટાણ હોજી રે હરીની આટડીએ મારે. હરે રામ હરે
ઘણા હું થોડો વાતોનો માણસ છું ને, થોડો હાસ્યનો માણસ છું, એટલે હાસ્યને વાતો એવી છે કે શાંતિથી ધ્યાનથી તમે સાંભળતા હોય તો અમારી વાતનું જીલણ થાય. પણ ચા આવી છે ને વચ્ચે, એટલે મેં થોડું ગાયન નાખ્યું છે. હા, પણ કવિ એમ કહે છે કે કીડિયું કણકોના હાથીડાને માણું હરીની હાટડી રોજનું હટાણું. એનાથી આગળ એમ કે આ આ લાઇટના જે આપણે અત્યારે ફોક્સ વાપરીએ છીએ, કોઈ સવાલ નથી, તમે સિટીમાં તો બધા કાયદેસર છો, બાકી ગામડામાં જે ઘૂમરે સડાવે છે એ જે આંકડા ચલો ઝપટું ઝપટું બોલાવે છે, એક વિદ્યુત બોર્ડની લાઇટના જો બિલ નથી ભરાતા તો માલિક કેટલો દયાળુ છે, પરમાત્મા કેટલો દયાળુ છે. સાહેબ તમે જુઓ, ટાઈમ ટુ ટાઈમ સૂર્ય ઉગી જાય અને ટાઈમ ટુ ટાઈમ પાછો આથમી જાય, અને વળી 15 દિવસ માટે ધીમે 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 ચાંદ સહી આકાશમાં આવી જાય, અને ધીમે 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 પાછો અમાસનો અંધારિયો આવી જાય. કોઈ દી એને રજા નથી મૂકી, અને એ એમ કહી દે તો 8 દી અમારે ભાઈ ફેમિલીમાં ફરવા જવું છે, રજા મૂકી દેવાની છે, હળદ ન હોય આપણને. હા, અને ત્યારે પૃથ્વી પવન ને પાણી આપ્યા વાલે ઉલાટ આણી, પૃથ્વી પવન ને પાણી આપ્યા વાલે ઉલાટ આણી, નારાયણે કોઈ દી એનું માગ્યું નથી નાનું રે, મારા હરિની આટડીએ મારે રોજનું હટાણું હો દી રે. વાહ, સારી ફરમાઈ. એ રામ ને રહીમ વાલા, સુધરે પૃથ્વી પવન ને પાણી આપ્યા વાલે ઉલટ આણી, પણ નારાયણ કોઈ દી માગ્યું નથી નાનું હરિની આટડીએ મારે રોજનું હટાણું. આ બુદ્ધિની જયારે વાત આવે ત્યારે, મગજની જયારે વાત આવે ત્યારે, ગુજરાતી પાસે જે હોશિયારી છે, આપણે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા કોઈ પણ સમાજ હોય, પણ આપણી પાસે જે આવડત છે ને એ બીજા લોકો પાસે નથી. આ ફાઇનલ વાત છે. હા, આ બીજા તો આપણી અરે કારણ વિજ્ઞાન ટલે છે. હમણાં એક આપણો ગુજરાતી મુંબઈ ગયો, મુંબઈ તે બેંકમાં જઈને કીધું મને પસાર જઈને લોન આપો મુંબઈ બેંકમાં, અને 4 બંગડીની ઓડી લઈને ગયો છો ભાઈ, એ ક્લાસ 1 મોડલ. ઓલા કે ભાઈ તમે લોન તમને આપી, અમે તમને ઓળખતા નથી, તો કંઈક બીજું આધાર પૂરો મિલકત તો અહીં મૂકવી જ પડશે, એટલે ઓલા ઓડીની તરત ચાવી આપી કે હાલ્યો આ ઓડી હું ગીરવે મૂકતો જાઉં છું. શું વાત કરો, અરે 50,000 રૂપિયાની મારે ખાસ જરૂર છે, લાવો તમે, તમે મને 50,000 રૂપિયા આપો એટલે હું તમને ઓડી આપી દઉં, અને જ્યાં સુધી 50,000 રૂપિયા વ્યાજ સહિત ન આપું ત્યાં સુધી ઓડી તમારે રાખવાની, મૂકી જો ઢાંકીને પાર્કિંગમાં. ઓલાને એમ ચૂક માળું, આ ઓડીનો માલિક અને 50,000 રૂપિયા વ્યાજે બેંકમાં લેવા આવ્યો, એને કીધું કાંઈ નહીં જે હોય, ઓડીને ઢાંકીને મૂકી દીધી, કવર ઢાંકી દીધું, 50,000 રૂપિયા આપ્યા. 1 મહિના પછી પાછો ગુજરાતી આવ્યો, પણ અહીંયા સાહેબે પૈસા તો દઈ દીધા, પણ બેંકના મેનેજરને ભાઈ તાવ આવ્યો, તાવ કે મારો દીકરો આ ઓડીનો માલિક અને 50,000 રૂપિયાની આને શું જરૂર પડી છે, અને 1 મહિનો પછી ઓડી ગીરવે મૂકી, એટલે આનું કારણ શું એ તો જાણવું છે. રાહ જોઈને બેઠેલો કે એનું વ્યાજ ન જોતું, પણ જાણી તો લેવું છે કે આનું કારણ શું. 1 મહિના પછી ઓલો માણસ આવ્યો અને બેંકે આવીને સીધું કીધું, લ્યો સાહેબ આ તમારા 50,000 રૂપિયા આ વ્યાજ. સાહેબે કીધું વ્યાજ ન જોતું, 50,000 મૂળગે મને આપી દે બેટા, પણ મને એ કહી દે તું ઓડીનો માલિક ભલામણ અને 50,000 રૂપિયા ત્યાં આ લોન લીધી શું કામ. એ કે ભાઈ એ જાણવાની જરૂર નથી, એ ભાઈ એ તમારું વ્યાજ થતું હોય 1% થાય ને આઈ લો 2 લઈ લો. અરે પણ તું કહેતો ખરો યાર, હું તું ગયો પછીનો વિચારમાં છું કે ઓડીનો માલિકને 50,000 રૂપિયાને કરવા શું. એ કે સાહેબ એ બધી શાંતિ રાખો, ભાઈ આવજો ને. એ કે નહીં
યાદ ન જોતું પણ મને આટલું કહેતો જાય. પછી ગુજરાતી કીધું ચાવી લાવો, ઓડીને ચાવી લઈને કીધું સાહેબ એક મહિના માટે મારે જવું હતું લંડન, એરપોર્ટ પાર્કિંગમાં રોજના 2000 કીધા હતા, 60,000 રૂપિયા પાર્કિંગ થતું હતું, એના કરતા 50,000 રૂપિયા મને વાપરવા મળ્યા અને મારી એક મહિનો ગાડી હચવાની. સાહેબ બોલે રાજીનામું આપ્યું. બોલો કે હવે અહીંયા નોકરી કરી તારો દીકરો હોય એ. આ ગુજરાતી છે, ગુજરાતી ગુજરાતી છે.